हेलो विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आप सर्वनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण आठ नी अंदर आपणे एक चैप्टर कम्प्लीट कर्यो, बराबर है, आपणा नवा पाठ्यपुस्तक अनुसार। हवे विद्यार्थी मित्रों, आजे आपणे आपणा नवा पाठ्यपुस्तकना बीजा चैप्टर पर जई रह्या छीए, बराबर। एक चैप्टर कम्प्लीट कर्यु आपणे, धोरण आठ में चैप्टर नंबर 2 જોવાના છીએ, બરાબર। અને એ ચેપ્ટર 2 નું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857 સુધીનું, બરાબર। ચેપ્ટરનું નામ શું છે? ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર 2 જોવાના છીએ અને એમાં 1757માં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયેલું, બરાબર, ત્યારથી બ્રિટિશ શાસનની શરૂઆત થઈ હતી, એ આપણે જોયું હતું, બરાબર ને। પ્લાસીના યુદ્ધની જ્યારે આપણે ભણવામાં આવતું પ્લાસીના યુદ્ધ વિશે, ત્યારે તો પ્લાસીનું યુદ્ધ થયું 1757થી, ત્યારથી લઈને 1857 સુધી આ બ્રિટિશરોએ આપણા દેશ પર શાસન કર્યું, રાજ કર્યું। આ 100 વર્ષ દરમિયાન અંગ્રેજોએ આપણા પર કેવી રીતે શાસન કર્યું, કયા કયા નીતિ નિયમો ઘડ્યા, એ આપણે આ પાર્ટ 1ની અંદર જોવાના છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર 2ની। તો આપણને શરૂઆતમાં એવું આપેલું છે કે પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર। પ્લાસીનું યુદ્ધ થયું ત્યાર પછી મિર્ઝાફરને નવાબ બનાવ્યો, બરાબર। હવે મિર્ઝાફરને નવાબ બનાવ્યા પછી એ પણ આ અંગ્રેજોનું વાત જે છે એ બધી માનતો નહીં, બરાબર। આપણી ભાષામાં કહીએ તો અંગ્રેજોને એવું હતું કે આ મિર્ઝાફરને નવાબ અમે બનાવ્યો છે તો અમે કશું એમ એ કરશે, પરંતુ ના, મિર્ઝાફરે એવું કર્યું નહીં। અને મિર્ઝાફરને હટાવીને એનો જમાય મીર કાસિમ એને ગાદીએ બેસાડી દીધો, મિર્ઝાફરને હટાવીને। તો મીર કાસિમે તો જે મિર્ઝાફર થોડું પણ અંગ્રેજો કહેતા એવું કરતો, પણ મીર કાસિમ તો જરાક પણ અંગ્રેજો કહેતા એવું કરતા નહીં। તો હવે મીર કાસિમને હટાવીને એ લોકો ફરીથી મિર્ઝાફરને બનાવે છે, અને ત્યાર પછી હવે આવું કરે છે તો અંગ્રેજોની વાત એ માનતા નથી, તો એણે શું કર્યું, આ લોકોને બક્સરની લડાઈ કરી અને આ લોકોને હરાવી દીધા, અને પોતે જ અંગ્રેજ સરકારે એનો વહીવટ બધો એના હાથમાં લઈ લીધો અને પોતે જ શાસન કરવા લાગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસીનું યુદ્ધ છે ત્યારથી બ્રિટિશરો આપણા ભારતની અંદર રાજ કરવા લાગ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આ યુદ્ધ પછી જે ક્લાઇવ છે એ પોતે ખુદ ગવર્નર બની ગયો, બરાબર। તો ચાલો આપણે ડિટેલમાં જોઈએ આપણા પાઠ્યપુસ્તકના ચેપ્ટર 2નું પ્રસ્તાવના આપેલી છે। પ્લાસીના યુદ્ધ પછી મિર્ઝાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, જો મિર્ઝાફરને બનાવેલો, બરાબર। પછી મિર્ઝાફરને હટાવીને કોને બનાવ્યો? મીર કાસિમને તો નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું એટલે કે એને વાંધો પડ્યો, મીન્સ કે આ મીર કાસિમે આ અંગ્રેજોને બંગાળની અંદર કર ભર્યા વગર વેપાર કરવાની ના પાડી, અને અંગ્રેજો શું ઈચ્છતા હતા કે એવો બંગાળની અંદર જેનો વેપાર કરે છે એ કર ભર્યા વગર એ ટેક્સ પે કર્યા વગર જ પોતાનો વેપાર કરે, બરાબર। પરંતુ આ મીર કાસિમે એની ના પાડી, અને એટલા માટે આ અંગ્રેજોને આની આ વાત ગમી નહીં, અને આથી અંગ્રેજો એની સામે યુદ્ધ કર્યું, કોની સામે? મીર કાસિમ સામે, અને મીર કાસિમ સાથે જે યુદ્ધ કર્યું હતું એ બક્સરનું યુદ્ધ, બરાબર। તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ગઈ, બરાબર। પ્લાસીના યુદ્ધમાં તો ઓલરેડી એણે જીતી જ લીધું હતું અને અડધો વહીવટ લઈ લીધો હતો, પરંતુ હવે મીર કાસિમ સાથે એણે બીજું યુદ્ધ કર્યું બક્સરનું, અને આ બક્સરનું યુદ્ધ પણ પોતે જીતી ગયા, અને ત્યારથી જ ક્લાઇવ અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી। ક્લાઇવે શું કર્યું? તમને યાદ હોય તો બક્સરનું યુદ્ધ ત્રણ રાજાઓએ ભેગા થઈને લડેલું, ગયા એક તો આ મીર કાસિમ છે, બરાબર, ત્યાર પછી મીર કાસિમ, પછી અવધના નવાબ અને મુઘલ બાદશાહ, ત્રણેય સાથે થઈને મળેલું, એમ છતાં અંગ્રેજો જીતી ગયેલા હતા, બરાબર। અને હવે ત્યાર પછી ક્લાઇવે શું કર્યું? તો અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી લીધી। હવે ત્યાર પછી જોઈએ
તો સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. હવે શું કર્યું? તો એક સંધિ કરી. હવે આ સંધિમાં શું હતું? તો અવધના નવાબ જે છે એ અવધના નવાબે કંપનીને 50 લાખ આપવાનું સ્વીકાર્યું. એ જીતી ગયા હતા બરાબર અંગ્રેજો. તો હવે અવધના નવાબે એવું સ્વીકાર્યું કે એ કંપનીને કેટલા આપશે? 50 લાખ. અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપશે. બરાબર, એ લોકોએ આવી રીતની એક સંધિ કરી. ત્યાર પછી તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા આપવાની હતી. જો આ લોકોએ સંધિ તો કરી, આટલા રૂપિયા આપવાના છે 50 લાખ અને મુઘલ બાદશાહને 26 લાખ, તો એની સામે એને શું આપવાનું? તો બંગાળ, બિહાર અને ઓડિશાની જેટલી દિવાની સત્તા છે એ બધી આ લોકોને આપી દેવાની. બરાબર. ત્યાર પછી 22 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દિવાની સત્તા આપી દીધી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. આ એમસીક્યુ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારથી શરૂ થઈ? તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ 12 ઓગસ્ટ 1765માં. એમસીક્યુ માટે મોસ્ટ એમ્પી છે અથવા તો 1 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે કે જે આપણે એક એક શબ્દવાળા પ્રશ્ન આવે છે તેની અંદર, ખાલી જગ્યાની અંદર, બરાબર, આવી રીતે 1 માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન હશે એની અંદર આ સવાલ આવે છે. તો એ સવાલ કઈ રીતનો હશે? અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? બરાબર. તો અને અહીંયા એક ક્વેશ્ચન માર્ક હશે. તો અંગ્રેજોને આપણે જવાબ એવો લખીશું, અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા અહીંયા આપણે લખીશું 12 ઓગસ્ટ 1765માં. ક્યારે? 12 ઓગસ્ટ 1765માં, જ્યારે મુઘલ બાદશાહે બંગાળની દિવાની સત્તા અંગ્રેજોને, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી, ત્યારે અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આપણી પ્રસ્તાવના હતી. હવે હું તમને કંઈક એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક શીખવાડું છું. તમને આ ફક્ત જાણવા માટે છે. બરાબર, આ એક્ઝામમાં પૂછાશે નહીં, તમારી જાણ માટે છે. તો અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. અંગ્રેજોએ એની આવકમાં વધારો કરવા માટે 1772માં બંગાળની અંદર એક નવી વ્યવસ્થા શરૂ કરી હતી. એ કઈ? તો જમીન મહેસૂલ વસૂલ કરવાની. બરાબર, એટલે લેવાની. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાનો ઇજારો આપવામાં આવતો. એટલે કે જો એ લોકોને વ્યક્તિ ચૂંટવાના હોય કે કોણ આપણો જે કર છે એ વસૂલ કરવા જશે, તો એની અંદર એ લોકોને બોલી કરવાની, હું આટલા આપીશ અને હું, તો જે વધારે બોલી લગાવે, જે વધારે પૈસા આપે એને એ વસૂલ કરવા માટેનો જે જવાબદારી છે એ આપતા. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી. હવે આ વ્યવસ્થા કઈ હતી? ફાર્મિંગ. બરાબર, આપણે હજુ પણ ફાર્મિંગ એવું આવે છે, ગામ ગયા હોય તો તમને ખબર હોય કે દર વર્ષે એક વખત ફાર્મિંગ ભરવાનું આવે. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી. આમાં ખેડૂતોનું શોષણ થતું એટલા માટે વિરોધ થયો હતો અને આની અંદર સુધારો વધારા કરવા માટે કોર્નવોલિસ જે છે એની નિમણૂક કરવામાં આવી હતી.
બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાર્ટની અંદર ચેપ્ટર 2 ની પ્રસ્તાવના જોઈ કે બ્રિટિશ શાસન ક્યારથી શરૂ થયું અને કેવી રીતે થયું અને એ લોકોને ક્યારથી આ બધી સત્તા, રાજકીય સત્તા ભારતમાં શરૂ થઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ પાર્ટ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે આ જે બેઝિક છે એ વાંચી લેજો. બરાબર, ઓકે. આની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.